સંસ્કાર ઇન્સ્ટિટ્યૂટ ઓફ કચ્છ દ્વારા જિલ્લા કક્ષાની ટેકનો મેનેજમેન્ટ સ્પર્ધા આયાનનું આયોજન હાથ ધરવામાં આવેલ છે જેમાં મુખ્યત્વે ક્વીઝ વેબ ડિઝાઇનિંગ મેનેજમેન્ટ રોડીઝ એડમિટ શો ટ્રેસર હન્ટ ડાન્સ રંગોલી જેવી સ્પર્ધાઓનું આયોજન હાથ ધરવામાં આવે છે ત્યારે આ વખતે કુલ રાજ્યકક્ષાએ આ સ્પર્ધાનું આયોજન હાથ ધરવામાં આવેલ છે આજે સવારે કચ્છ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર શ્રી સીબી જાડેજાની ઉપસ્થિતિમાં સંસ્કાર કોલેજના ડાયરેક્ટર શ્રી ચિંતન મોરબિયા શ્રી કિરીટ કારિયા શ્રી કૃપાબેન કારિયાની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય કરીને આ ટેકનો ફેરને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોનું શાળા પરિવારના સદસ્યો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું ઉલ્લેખનીય છે કે વિદ્યાર્થીઓમાં રહેલી પ્રતિભાને બહાર લાવવા માટે આયાન થીમ હેઠળ દર વર્ષે આ પ્રકારના ટેકનો ફેરનું આયોજન સંસ્કાર દ્વારા કરવામાં આવે છે ત્યારે આ વખતે પણ સમગ્ર રાજ્યમાંથી વિવિધ કોલેજના વિદ્યાર્થીઓએ આ ટ્રેડ ફેરમાં ભાગ લીધો છે યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર શ્રી સી બી જાડેજાએ સંસ્કાર સ્કૂલ એન્ડ કોલેજના આ પ્રયાસના બિરદાવીને વિદ્યાર્થીઓને આતંક ઝડપી લેવા જણાવ્યું હતું સંસ્થાના ડિરેક્ટર શ્રી ચિંતન મોરબિયાના જણાવ્યા મુજબ વિદ્યાર્થીઓના ઉત્કર્ષ માટે હંમેશા કાર્યરત રહેતા આયાને તેમની પ્રતિભાને ખીલવવાની તક આપે છે દરમિયાન કચ્છ યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર પ્રોફેસર સી બી જાડેજાએ ચંચલ ન્યૂઝ સાથે વાત કરી હતી સંસ્કાર કોલેજ દર વર્ષે તેરમી જાન્યુઆરીએ આયોજન કરે છે યુવાન વિદ્યાર્થીઓને માટે એમની જરૂરિયાતોના સંદર્ભમાં અને કંઈક નવું કરવાની એમની ઈચ્છાને સંતોષવા માટે સંસ્કાર કોલેજ કચ્છની તમામ કોલેજોને આમંત્રિત કરીને અહીંયા આ પ્રોગ્રામ કરે છે આ એક ફેર જેવું અલગ અલગ સ્ટોલ લગાવીને પણ વિદ્યાર્થીઓ માટે આયોજન કર્યું છે જુદા જુદા પ્રકારની અલગ સત્તરેક કોમ્પિટિશનોનું આયોજન કર્યું છે અને આને કારણે લગભગ કચ્છની પચીસેક કોલેજોએ અહીં પોતાની ઉમેદવારી નોંધાવી છે અને લગભગ ચારસો જેટલા વિદ્યાર્થીઓ એમાં ભાગીદાર થયા છે એ આંકડાઓ બતાવે છે કે વિદ્યાર્થીઓની જરૂરિયાતોના સંદર્ભમાં આ કોલેજ દ્વારા જે કંઈ પ્રવૃત્તિ થઈ રહી છે એ વર્તમાન સમયની માંગ પ્રમાણે હું એમ કહીશ કે આ અભિનંદન કહેવાય કોલેજને કે એમની કોલેજ કક્ષાએ એવી યુવાધનને માટે આટલી સરસ કામગીરીઓ કરી રહ્યા છે યુવાનોને ને કોલેજોને એક કે એ જે જે ફેકલ્ટીઓમાં અભ્યાસ કરે છે એમાં એ માત્ર એક ટિપિકલ જેને કહીએ ને કે સિલેબસમાં જ ન પડારે સિલેબસ સંપૂર્ણપણે પૂરો કર્યા પછીથી પણ એમની પર્સનાલિટી સ્કિલ્સ અલગ અલગ પ્રકારના ડેવલપ કરવાની આવી જ્યાં જ્યાં ઇવેન્ટો થતી હોય ત્યાં એક તક ઝડપી લે અને એનાથી પોતાના કોન્ફિડન્સ લેવલને એ લોકો થોડો ઊંચો લઈ આવી શકશે એને કારણે એમનામાં માર્કેટિંગ સ્કિલ ડેવલપ થશે આવા જ્યાં જ્યાં પ્રોગ્રામો થતા હોય ત્યારે યુવા ધને સાંસ્કૃતિક પ્રોગ્રામ હોય એ ડિપાર્ટમેન્ટલ પ્રોગ્રામ હોય

અને અહીંયા બહુ જ સારું અમને પ્લેટફોર્મ મળે છે અમારી સ્કિલ્સને બધું દેખાડવા માટે અમને એક ચાન્સ મળે છે આખા વરસમાં કે અમે અમારી કલા બારે કાઢી શકીએ અને અમે એક માર્કેટ તરીકે અમે કેમ બિઝનેસ કરી શકીએ એનું પણ અમને ચાન્સ મળે છે કે અમે આગળ વધી શકીએ અને અમને એક ચાન્સ મળે કે અમે માર્કેટમાં પણ આવું કંઈક આની ડિમાન્ડ છે કે પબ્લિકને ગમે છે કે સ્ટુડન્ટ્સને ગમે છે એ પ્રમાણે અમે સ્ટુડન્ટ્સને આ વસ્તુ એને આપી શકીએ અને અગર સારું રિસ્પોન્સ મળે તો અમે માર્કેટમાં પણ આ વસ્તુ બહારે કાઢી શકીએ એટલે એક સારું પ્લેટફોર્મ આપે છે એમ લાસ્ટ યર પણ હતું ટ્રેડ ફેર આ સેકન્ડ ટાઈમ એ લોકોએ ઓર્ગેનાઇઝ કર્યું છે આ વખતે બહુ જ સ્ટેટ લેવલે ઓર્ગનાઇઝ છે આ ટ્રેડ ફેર અને અહીંયા બહુ બધું સારું મેનેજમેન્ટ છે અને ઘણા બધા બહારથી આઉટ આઉટસાઇડર્સ પણ આવ્યા છે પોતાની પબ્લિસિટી કરવા માટે અને અમે લોકો પોતાનો પોતાનો સ્ટોલ પણ અહીંયા કર્યો છે અમારી સ્કિલ્સ ઉપરથી અમારો આજનો સ્ટોલ પોપિન નામ છે સ્ટોલનો અને એમાં નેલ આર્ટ મેકઓવર પછી હેન્ડમેડ ચોકલેટ્સ અમે લોકોને જે બહુ ક્રિએટિવ ચોકલેટ્સ બનાવતા આવડે છે એ બધી અમે રાખી છે કે અમે ટેસ્ટ જાણી શકીએ પીપલોને બહુ બધું સારો રિસ્પોન્સ પણ મળે છે અને આજે અહીંયા સેલ્ફી ડે કોમ્પિટિશન પણ છે તો અમે લોકો એ લોકો માટે ક્રેઝી અને ફની પ્રોપ્સ પણ રાખ્યા છે તો એ લોકો એ પણ યુઝ કરીને બહુ સારા સેલ્ફીનો ક્રેઝ છે આજે એટલે એ પણ યુઝ કરીને બહુ સારી રીતે સેલ્ફી પણ પડાવી શકે it